प्रदेश कांग्रेस समिति द्वारा जिला ना मुख्य मथके कोरोना महामारी न्याय माटे अमरेली जिला मा पत्रकार परिषद योजाई हती, जेमा गुजरात प्रदेश कांग्रेस ना प्रवक्ता पूर्व सांसद अने धारासभ्य विरजीभाई ठुमरे वधु विगत जणावी हती। अहेवाल नटवरलाल भाटिया, दामनगर। गुजरात प्रदेश कांग्रेस द्वारा राज्यना तमाम जिला मथकोए कोरोना महामारी मा भयंकर जे योजाई अनेक लोकोए पोताना जान गुमावी, एना माटे कांग्रेस पक्ष तरफथी न्याय याचना योजी छे। सुप्रीम कोर्ट अने हाईकोर्टमां पण आ अंगेनी सरकारे करेली जाहेरात, कोरोनामां कोईना मृत्यु थाय तो 4 लाख रुपया आपवा माटे सरकारे एमां पाछी पाड़ी करी रही छे। हालनी गुजरात सरकारमां नाटक जे ભજવાઈ રહ્યું છે, તમામ સિનિયરોને કાઢીને જુનિયરોને મૂકીને આ રાજ્યને અન્યાય કરવા માટેનું કામ ભારતીય જનતા પાર્ટીએ જે શરૂ કર્યું છે, તેની સામે આંકડા છુપાવવાના જે ભયંકર પ્રયાસો કર્યા છે, અમને મળેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર ઝોનમાં 11,208 દર્દીઓના કોરોના મહામારીમાં મોત થયા છે, ઉત્તર ઝોનમાં 8,042 મોત થયા છે, મધ્ય ઝોનમાં 5,126 મોત થયા છે અને દક્ષિણ ઝોનમાં 7,461 લોકોના મોત થયા છે। 31,850 લોકો કોરોના મહામારીમાં અમને મળેલી માહિતી પ્રમાણે મર્યા ગયા છે। સરકાર આંકડા છુપાવી રહી છે, 5,000 જ માત્ર મોત થયા છે તેવા, અને ઓક્સિજનના કારણે કોઈ મરણ થયા નથી, તેના માટે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ પક્ષે જઈને સુપ્રીમ કોર્ટને પણ કન્વિન્સ કરવા માટેના પ્રયાસ કર્યા છે। સુપ્રીમ કોર્ટે પણ સરકારને તાકીદ કરી છે કે તાત્કાલિક તમારા જે 4 લાખ રૂપિયા ચૂકવવા માટેની યોજના હતી એનો વિગતવાર કાર્યક્રમ આપી દેવામાં આવે, હજુ પણ સરકાર કાર્યક્રમ આપતી નથી કેન્દ્ર સરકાર। ત્યારે ગુજરાતની જનતાને જાગૃત કરવાના આશયથી આજે તમામ જિલ્લા મથકોએ, જેની અમરેલી જિલ્લામાં પૂર્વ સાંસદ તરીકે મને જવાબદારી સોંપી છે, આપના દ્વારા લોકોને માહિતી પહોંચાડવા માટેનો પ્રયાસ કરું છું। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ન કલ્પી શકાય તેટલી નિષ્ફળતાઓ છે, વિકાસના નામે વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી એનો ચરિત્ર અને ચહેરો બદલાયો છે, માત્ર વાતો કરીને લોકોને ભડકાવીને બહેકાવી અને જ્ઞાતિ નીચે વૈમનસ્ય ઊભા કરીને ભારતીય જનતા પાર્ટી લોકોને ગુમરાહ કરવા માટેનો પ્રયાસ કરે છે, તેમાં ગુજરાતની જનતા સરદાર અને ગાંધીના ચિંતા રાહો પર ફરી વખત આ ભારતીય જનતા પાર્ટીને શ્રદ્ધાંજલિ આપવા અને લોકોને ન્યાય આપવા માટે કોંગ્રેસ પક્ષે જે ન્યાય થયો હજી છે તેમાં સહકાર આપે તેવી આજે લાગણી વ્યક્ત કરું છું। પ્રેસ મીડિયાના મિત્રોને કહું છું કે આપ પણ એક ચોથી જાગીર છું, ત્યારે લોકો સુધી આ વાત પહોંચાડવા માટે અમારી જે વાતો છે, પાર્ટીની જે વાતો છે, આપના મારફત લોકો સુધી પહોંચાડવા માટે અમને મદદરૂપ થાય છે।